નમસ્તે, હું રચના માનમ નંદાણીયા, વોર્ડ નંબર 4 ની કોર્પોરેટર. વિડિયોના માધ્યમથી એક માહિતી દેવા માંગુ છું, તો પ્લીઝ વિડિયો પૂરેપૂરો જોજો, ખાસ જોજો. ઘણી જગ્યાએ આંગણવાડીમાંથી ફોન આવે છે, પણ એ ફોન આંગણવાડીમાંથી નથી આવતા, એ ફોન જે આ ફ્રોડ કરવાવાળા છે ને એ લોકો કરે છે. તમને ફોન કરશે કે આંગણવાડીમાંથી બોલી છી, તમારું બાળક અમારા આંગણવાડીમાં ભણે છે અને એના પૈસા મંજૂર થયા છે, અને પછી એમ કહી અને તમારા ખાતામાં એ લોકો પૈસા નાખશે 1000 1500 એ રીતના. પછી તમને એ લોકો એમ કહેશે કે પૈસા આવી ગયા, એટલે તમે કહેશો હા. પછી તમને એમ કહેશે કે એક ઓટીપી આવશે, એ ઓટીપી અમને મોકલો, તમને પૈસા આવી ગયા હોય. પછી તમે એને એ ઓટીપી મોકલશો ને એટલે એમ કહેશે કે પછી અમે તમને બીજો હપ્તો મોકલશી. તો પ્લીઝ આ ટાઈપનું કાંઈ કરતા નહીં. આંગણવાડીની બહેનો હારે કોન્ટેક્ટમાં રહેજો, કારણ કે વોર્ડ નંબર 1માં આ રીતનું આજે 5 કે 6 જણા હારે થયું છે. એમાં એ લોકોના ખાતામાં પહેલા પૈસા નાખ્યા, પછી ઓટીપી મંગાવ્યું, અને એ ઓટીપીથી એક બેનના 5-7 હજાર રૂપિયા ગયા છે, કોઈના 1500-2000 રૂપિયા ગયા છે, અને એકની તો એવી રકમ જાણવા માંડી છે કે 70-80 હજાર જેવું ગયું છે. તો આવા 6-7 જણા હારે થયું છે. એટલે આંગણવાડીવાળા બહેનોને આ લોકો જઈ અને ખીજાણાય કે ભાઈ તમારા આંગણવાડીમાંથી ફોન આવ્યો, પણ આંગણવાડીવાળા બહેનો કહે છે કે અમે ફોન કર્યો નથી. એટલે આંગણવાડીવાળા બહેનોએ મને આ વિડીયો બનાવવાનું કીધું ને, એટલે હું આ વિડીયો બનાવું છું. મારા એરિયામાં પણ 2 મહિના પહેલાં આ ટાઈપનો એક ભાઈને ફોન આવ્યો હતો, પણ એ ભાઈ મને ફોન કર્યો કે રચનાબેન આવો ફોન આવ્યો છે. તો મેં તો ના ના આ ફ્રોડ કોલ છે. થોડા ટાઈમ પહેલાં મને પણ એક ફોન આવ્યો હતો કે તમે તમારું પાસવર્ડ બદલાવી નાખો. એટલે આ ટાઈપના બધાને ફ્રોડ કોલ આવે છે. તો ખાસ અત્યારે મારો આ વિડીયો વધુ ને વધુ બીજા લોકો સુધી સેન્ડ કરજો. અને આંગણવાડીમાંથી બોલું છું, તો તમે તમારી નજીકની આંગણવાડી બહેનોના નંબર રાખજો, અને પછી તરત જ ફોન કરીને પૂછી લેવાનું કે અમારા બાળકોના શું કાંઈ પૈસા આવવાના છે કે આવ્યા છે. આંગણવાડી બહેનોને પૂછીને જ કરજો. પણ અત્યારે આ ટાઈપના બધાને આખા જામનગરમાં આંગણવાડીના નામે ફોન આવે ને, તો પ્લીઝ આ લોકોમાં કોઈ ફસાતા નહીં, કોઈને ઓટીપી નહીં દેતા, તમારા ખાતામાં પૈસા આવશે આવું કહી અને કરશે ને તો પ્લીઝ કરતા નહીં. મારો આ વિડીયો વધુ ને વધુ શેર કરજો, કારણ કે વોર્ડ નંબર 1માં આવું થયું, વોર્ડ નંબર 2માં 2 જણા આવું થયું હતું, પણ એ લોકોએ મને ફોન કર્યો એટલે ના પાડી દીધી. એટલે મેં વિડીયો બનાવી અને વિડીયોના માધ્યમથી હું બધા લોકો સુધી આ વિડીયો સેન્ડ કરું છું. તો પ્લીઝ ધ્યાન રાખજો, આંગણવાડીમાંથી ફોન આવે તો આંગણવાડીવાળા બહેનોને મળી લેજો, પણ કોઈ ડાયરેક્ટ પૈસા લેવા જતા નહીં ને કોઈ ઓટીપી દેતા નહીં.